नमस्ते विद्यार्थी मित्रों, चैप्टर नंबर 5 तत्वों का आवर्तनीय वर्गीकरण जिसमें आपने छेला लेक्चर में अभ्यास करो तो न्यूलेन ना अष्टक ना नियम की चर्चा की उपरांत छेले आपने જોયું કે न्यूलेन ना अष्टक ना सिद्धांत की કેટલીક મર્યાદાઓ છે અને આ મર્યાદાને કારણે न्यूलेन ना अष्टक ना सिद्धांत છે એનો અસ્વીકાર થયો और स्वीकार થયા બાદ પણ अनेक वैज्ञानिकों तत्वना गुणधर्मों तेमज तेमना जे परमाणीय दल है एनी वच्चे जे संबंध है आ संबंध में भात ने पेटर्न शोधवानो शुं राख्युं चालू रहे जेथी करी अने आपणे आ तत्वोनुं वर्गीकरण छे ए सरळताथी करी शकीए। जो तत्वना वर्गीकरणनो मुख्य श्रेय जो कोईने जतो होय तो आ श्रेय रशियन रसायन शास्त्री इवानोविच मेंडेल दमित्री इवानोविच मेंडेलिक ने फाड़ी जाए। तो आप आज एना विशेष चर्चा करवानी है कि मेंडेलिक नु आवर्त कोष्टक में योगदान शुं छे, तत्वों वर्गीकरण में मेंडेलिक नु योगदान शुं छे आपणे एनी चर्चा करवी छे। तो आप सौ प्रथम लखशू के तत्वों वर्गीकरण जो मुख्य श्रेय कोई वैज्ञानिक फाड़े जो हो तो ये वैज्ञानिक मेंडेलिक था, बराबर है। तो शुरुआत आप क्या करिए तत्वों वर्गीकरण मुख्य श्रेय रशियन रसायन शास्त्री दमित्री इवानोविच इवानोविच मेंडेलिक ना फाड़े जाए छे। कारण के मेंडेलिके जे काही तत्वोनी गोठवणी करी जे रीते तत्वोनी गोठवणी करी बराबर छे, तो मेंडेलिकना आवर्त कोष्टकने ध्यानमां लई ने हालमां जे आपणे तत्वों आधुनिक आवर्त कोष्टक नो अभ्यास करी हाल में जो कार्यरत आवर्त कोष्टक है आ आवर्त कोष्टक मेंडेलिक आवर्त कोष्टक पर बनाए। अपने जो तत्व वर्गीकरण मुख्य श्रेय जत हो तो ये मेंडेलिक फाड़े, मेंडेलिके तत्वों की जो गोठवनी करी आ तत्वों की गोठवनी बराबर तत्वों मूलभूत गुणधर्म बराबर परमाणु दल और रासायणिक गुणधर्मो में सामानता ने आधार करी। આપણે બીજો પોઈન્ટ લખીએ કે મેન્ડેલિફે તત્વોની ગોઠવણી બરોબર તત્વોની ગોઠવણી તત્વોના મૂળભૂત ગુણધર્મો પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મો રાસાયણિક ગુણધર્મોમાં સમાનતાને આધારે કરી આધારે કરી હતી। મેન્ડેલિકે જ્યારે તત્વોના વર્ગીકરણની શરૂઆત કરી બરોબર છે તે સમયે માત્ર 63 તત્વો જાણીતા હતા અને મેન્ડેલિકે આ 63 તત્વોના પરમાણુ દળની પરખ કરી ઉપરાંત તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એ પણ શું કર્યા હતા એના વચ્ચેના સંબંધો પણ ચકાસ્યા। આપણે લખી શકીએ મેન્ડેલિકે જ્યારે તત્વોના વર્ગીકરણની શરૂઆત કરી બરોબર છે તે સમયે માત્ર 63 તત્વો જાણીતા હતા મેન્ડેલિકે તત્વોના વર્ગીકરણની શરૂઆત કરી
ત્યારે માત્ર 63 તત્વો જ જાણીતા હતા. અને મેન્ડેલિફે આ તત્વોના પરમાણ્વીય દળ અને તેમના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો છે, બરોબર છે, ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો છે એની વચ્ચેનો સંબંધ ચકાય છે, તેમજ રાસાયણિક ગુણધર્મો વચ્ચેનો સંબંધો તપાસ્યા હતા. ત્યાર પછી આપણે જોઈએ તો મેન્ડેલિફે આ તત્વના પરમાણ્વીય દળ અને તેના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો છે એમની વચ્ચેના સંબંધો છે, બરોબર છે, એ સંબંધો છે એ શું કર્યા હતા, તપાસ્યા હતા, અથવા તો એની વચ્ચે શું સંબંધ રહેલો છે એ જાણ્યું. આ ઉપરાંત આપણે વાત કરી તો મેન્ડેલિફે તત્વોના ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે બનતા સંયોજનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું, બરોબર છે. તો મેન્ડેલિફે ઓક્સિજન અને હાઇડ્રોજન આ બે તત્વોની પસંદગી શું કામ કરી? મેન્ડેલિફે ઓક્સિજન અને હાઇડ્રોજન દ્વારા બનતા સંયોજનો પર ધ્યાન કેન્દ્રિત શા માટે કર્યું? કારણ કે ઓક્સિજન અને હાઇડ્રોજન જે તત્વો છે, આ તત્વો છે એ ખૂબ જ સક્રિય તત્વો છે અને દરેક તત્વો સાથે એ શું બનાવે છે, સંયોજનો બનાવે છે. આપણે લખશું કે મેન્ડેલિફે, બરોબર છે, તત્વોના ઓક્સિજન અને હાઇડ્રોજનના સંયોજનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મેન્ડેલિફે આ ઉપરાંત મેન્ડેલિફે તત્વોના ઓક્સિજન અને હાઇડ્રોજન ઓક્સિજન અને હાઇડ્રોજન દ્વારા બનતા સંયોજનો પર ધ્યાન આપ્યું અથવા તો ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે ઓક્સિજન અને હાઇડ્રોજન તત્વને જ પસંદ કર્યા કારણ કે તે તત્વો ખૂબ જ સક્રિય છે. જો તેમણે ઓક્સિજન અને હાઇડ્રોજન આ બે જ તત્વોને પસંદ કર્યા કારણ કે તે તત્વો ખૂબ જ સક્રિય અથવા ક્રિયાશીલ છે અને મોટાભાગના તત્વો સાથે અને તે મોટાભાગના તત્વો સાથે સંયોજનો બનાવે છે. મોટાભાગના તત્વો સાથે શું બનાવે છે? તો એ મોટાભાગના તત્વો સાથે સંયોજનો બનાવે છે. આ ઉપરાંત મેન્ડેલિફે અન્ય તત્વો સાથે જો ઓક્સિજન અને હાઇડ્રોજન જોડાય તો એ તત્વોના ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ દ્વારા બનતા જે કંઈ સૂત્રો હતા આ સૂત્રોને તત્વોના વર્ગીકરણ માટેના જે કંઈના મૂળભૂત ગુણધર્મો હતા એ મૂળભૂત ગુણધર્મો પૈકીના કોઈ એક ગુણધર્મ તરીકે ગણાવ્યો. આપણે એમ પણ લખી શકીએ કે મેન્ડેલિફે જે ઓક્સિજન અને હાઇડ્રોજન તત્વો પસંદ કર્યા
અને આ જે તત્વો છે એ જો કોઈ અન્ય તત્વો સાથે સંયોજ થાય જોડાય તો એ તત્વના શું બનાવે જો કોઈ તત્વો સાથે હાઇડ્રોજન જોડાય તો એ તત્વના હાઇડ્રેટ બનાવે જો કોઈ તત્વો સાથે ઓક્સિજન જોડાય તો એ તત્વના ઓક્સાઇડ બનાવે તો આ સૂત્રનો તેમણે ઉપયોગ કેમ કર્યો તો તત્વના વર્ગીકરણ માટેની કેટલાક ગુણધર્મો ધ્યાનમાં લીધા આ ગુણધર્મો પૈકીનો એક ગુણધર્મ તો આ તત્વના ઓક્સાઇડ કે તત્વના હાઇડ્રેટ ક્લિયર તો ખાસ ધ્યાન આપજો ત્યારબાદ મેન્ડેલે અન્ય તત્વના તત્વોના હાઇડ્રેટ જો તત્વો સાથે જોડાય તો અન્ય તત્વોના હાઇડ્રેટ અને જો ઓક્સિજન જોડાય તો કોઈ તત્વ સાથે સંયોજાય તો ઓક્સાઇડ ઓક્સાઇડના સૂત્રો ઓક્સાઇડના સૂત્રોને તત્વોના વર્ગીકરણ માટેના જો ખાસ આ પોઈન્ટને ધ્યાન આપજો તત્વોના વર્ગીકરણ માટેના જે મૂળભૂત ગુણધર્મો છે બરોબર મૂળભૂત ગુણધર્મો પૈકી પૈકીના એક ગુણધર્મ તરીકે ગણાવ્યો એક ગુણધર્મ તરીકે ગણાવ્યો હતો તો આ જે તત્વોના જે સૂત્રો છે બરોબર છે અન્ય તત્વો સાથે જો ઓક્સિજન જોડાય તો ઓક્સાઇડ અને હાઇડ્રોજન જોડાય તો હાઇડ્રેટ બરોબર એના સૂત્રોનો એનો ઉપયોગ ક્યાં કર્યો તો તત્વોના વર્ગીકરણ માટેની જે કઈ મૂળભૂત ગુણધર્મો ધ્યાનમાં લીધા આ ગુણધર્મોમાંનો એક ગુણધર્મ તો એ તત્વોના સૂત્રો જો વિદ્યાર્થી મિત્રો આપણે જોવું હોય તો મેન્ડેલિયનનું આવર્ત કોષ્ટક છે એના આવર્ત કોષ્ટકમાં સૌથી પહેલા ઉપર રોમન અંકમાં સમૂહ મૂક્યો છે એની નીચે આપણે જોઈએ તો ઓક્સાઇડ અને હાઇડ્રેટના જુદા જુદા સૂત્રો હોય પાસે બરોબર છે આ જુદા જુદા સૂત્રોમાં આર ઓ છે આર એસ છે જ્યાં આર છે કેપિટલ આર છે આ એક સંજ્ઞા આર ની જગ્યાએ એ સમૂહમાં આપણે જો કોઈ તત્વ મૂકી તો એ તત્વના ઓક્સાઇડ એ તત્વના હાઇડ્રાઇડ એ સંયોજન સ્વરૂપે જ આપણને મળે છે બરોબર છે ખાસ ધ્યાન આપજો જો આપણે જોવું હોય તો પાઠ્યપુસ્તક પર આપણે જે મેન્ડેલિયનનું આવર્ત કોષ્ટક આપ્યું છે કે આવર્ત કોષ્ટકમાં ઉપરના ભાગે ઓક્સાઇડ અને હાઇડ્રેટના જે સૂત્રો આપ્યા છે બરોબર છે આ સૂત્રો એક મૂળભૂત ગુણધર્મમાં એક ગુણધર્મ આને ધ્યાનમાં લઈ અને મેન્ડેલિયને બરોબર છે તત્વોનું વર્ગીકરણ પણ કર્યું હતું બરોબર છે તો આપણે એની અહીંયા વાત કરી ત્યાર પછી આપણે જોઈએ બરોબર તો મેન્ડેલ છે એના સમયમાં એને વર્ગીકરણ તત્વોનું કર્યું ત્યારે 63 તત્વો સામેલ હતા એટલે આ 63 તત્વોનું વર્ગીકરણ કેવી રીતે કર્યું તો 63 તત્વો માટે એને 63 કાળ મળ્યા 63 કાળ અને દરેક કાળમાં જુદા જુદા તત્વોના ગુણધર્મો લેતા પ્રત્યેક કાળમાં તો એક તત્વનો ગુણધર્મ એવી રીતે બીજા કાળમાં બીજા તત્વના ગુણધર્મ બરોબર એટલે 63 તત્વોના ગુણધર્મ દરેક કાળમાં લેતા જુદા જુદા કાળમાં દરેક તત્વના ગુણધર્મ અને આ કાળમાંથી સમાન ગુણધર્મો ધરાવતા જે તત્વો હતા સમાન ગુણધર્મો ધરાવતા તત્વોના કાળને અલગ કરી અને આ કાળને તેમણે દિવાલ પર બરોબર છે ટાંકણી વડે લગાવ્યા ગોઠવ્યું અને તેમણે અવલોકન કર્યું નોંધ્યું કે મોટા ભાગના તત્વો છે એ આવર્ત કોષ્ટકમાં સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યા છે મોટા ભાગના તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન પ્રાપ્ત થઈ ગયું અને આ દરેક તત્વો છે એ પરમાણ્વીય દળના ચર્ચા ક્રમમાં પણ ગોઠવણી પામ્યા હતા જો ખાસ યાદ રાખજો મેન્ડેલિયે જ્યારે આ કાળને દિવાલ પર લગાવ્યા ત્યારે એને નોંધ્યું જોયું કે મોટા ભાગના તત્વો છે બરોબર છે આ તત્વો આવર્ત કોષ્ટકમાં શું પામી ચૂક્યા છે સ્થાન પામી ચૂક્યા છે સ્થાન પ્રાપ્ત કર્યું છે બધા જ તત્વોએ અને આ દરેક તત્વો છે એ પરમાણ્વીય દળના ચર્ચા ક્રમમાં પણ શું થઈ ગયા છે ગોઠવાઈ ગયા છે બરોબર છે અને આ વર્ગીકરણ એને જોયું અને અવલોકન કર્યું અને એવું જાણવા મળ્યું કે સમાન ભૌતિક
तो जो खास याद रखो समान भौतिक तेमज रासायनिक गुणधर्मो धरावता एक समान भौतिक और एक समान रासायनिक गुणधर्मो धरावता जुदा जुदा तत्वों ना जुदा जुदा तत्वों से एक निश्चित विराम पछी फरी थी शू पामता था पुनरावर्तन पामता हता तो पुनरावर्तन पामे छे बराबर छे तो आपणे अहींया लखी शकीए आपणे पॉइंट लखीए के मेंडेलीफे ज्यारे आ तत्वों वर्गीकरण कर्युं दीवाल पर तत्वों ने काल ने गोठव्या त्यारे मोटा भागना तत्वों ने आ वर्ग कोष्टकमां स्थान मळ्युं हतुं मेंडेलीफे तत्वोना वर्गीकरण कर्युं अथवा तो नोंध्युं वर्गीकरणमां कर्या बाद नोंध्युं के मोटा भागना तत्वों ने आवर्त कोष्टक में आवर्त कोष्टक में स्थान प्राप्त थयु छे प्राप्त थयु हतु आवर्त कोष्टक में स्थान प्राप्त थयु हतु तदुपरांत तब उपरांत बराबर एम न लखव तो आप एम लखी सकी के आ उपरांत बराबर से तेमणे आ तत्वो छे ए परमाणु दलना सत्ता क्रम में पण गोठवी चुक्या था कोष्टकमां स्थान प्राप्त थयुं हतुं तेमज आ बधा ज तत्वो परमाणवीय दलना चढ़ता क्रम में गोठवाया आ जे वर्गीकरण के आ वर्गीकरण पछी ने अवलोकन कर्यु के जुदा जुदा भौतिक सॉरी समान भौतिक तेमज रासायनिक गुणधर्मो धरावता जुदा जुदा तत्वों एक निश्चित विराम पछी बराबर छे फरी पुनरावर्तन पामे छे अने आ अवलोकन आधारे मेंडेलीफे आवर्त नियम रजू कर्यो बराबर छे तो तत्वों जे वर्गीकरण कर्युं एना परथी एने अवलोकन कर्युं अवलोकन में एने एवुं नोंध्युं के समान भौतिक तेमज रासायनिक गुणधर्मो धरावता जुदा जुदा तत्वों तो समान भौतिक तेमज रासायनिक गुणधर्मो धरावता जुदा जुदा तत्वों अमुक निश्चित विराम पछी बराबर छे जुदा जुदा तत्वों एक निश्चित विराम पछी फरीथी पुनरावर्तन पामे छे बराबर छे समान भौतिक तेमज रासायनिक गुणधर्मो धरावता जुदा जुदा तत्वो एक निश्चित विराम पछी फरीथी पुनरावर्तन पामे छे अने आ अवलोकन ने आधारे मेंडेलीफे आवर्त नियम रजू कर्यो तो आपणे मेंडेलीफना आवर्त नियम नी वात करी बराबर छे तो मेंडेलीफ नो आवर्त नियम तो मेंडेलीफ नो आवर्त नियम शुं कहे छे तो तत्वोना गुणधर्मो तेमना परमाणीय दलना आवर्तनीय विधेय छे मेंडेलीफना आवर्त कोष्टकमां जे तत्वोना गुणधर्मो छे ई एमना परमाणीय दलना आवर्तनीय विधेय छे અહીં આપણે લખશું તત્વોના ગુણધર્મો તેમાં પરમાણ્વીય દળના
આવર્તનમાં વિધેય છે. તો ખાસ એક વિદ્યાર્થીઓ આ ધ્યાન આપજો, આવર્ત નિયમ શું કહે છે મેન્ડેલિયન તત્વોના જે ગુણધર્મો છે મેન્ડેલિયન આવર્ત કોષ્ટકમાં, આ ગુણધર્મો તેમના પરમાણ્ય દળ તત્વોના પરમાણ્ય દળના આવર્તનીય વિધેય છે. અને મેન્ડેલિયનના આવર્ત કોષ્ટકમાં ઉભા સ્તંભ કે જેમને સમ જોજો ખાસ મેન્ડેલિયનના આવર્ત કોષ્ટકમાં ઉભા સ્તંભ છે. ઉભા સ્તંભ કે જેને સમૂહ કહે છે, મેન્ડેલિયનના આવર્ત કોષ્ટકમાં જે ઉભા સ્તંભ છે એને સમૂહ કહે છે. અને આડી હરો કે જેને આવર્ત કહે છે. તો આ એક ખાસ યાદ રાખજો, તો મેન્ડેલિયનના આવર્ત કોષ્ટકમાં જે ઉભા સ્તંભ છે જેને આપણે સમૂહ તરીકે ઓળખીએ છીએ, અને આડી હરોળ છે બરોબર છે, આ આડી હરોળને આવર્ત તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી મેન્ડેલિયનના આવર્ત કોષ્ટકની, તત્વોના વર્ગીકરણમાં મેન્ડેલિયનની યોગદાન શું છે, એનું ભૂમિકા શું છે, અને એ તત્વોના વર્ગીકરણ કેવી રીતે કર્યું હતું આપણે એની ચર્ચા કરી બરોબર છે. મેન્ડેલિયનના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ શું છે એ આપણે જોઈએ. તો મેન્ડેલિયને જ્યારે તત્વોની ગોઠવણીની શરૂઆત કરી બરોબર છે, ગોઠવવા એટલે કે મેન્ડેલિયન જ્યારે તત્વોના ગોઠવણી દરમિયાન કેટલાક તત્વો છે ના સ્થાનમાં વિસંગતતા જોવા મળી, એટલે સરખાપણ જોવા મળ્યું નહીં. કારણ કે મેન્ડેલિયને તત્વો છે ને તેમના પરમાણ્ય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા હતા. તો કેટલીક જગ્યાએ તત્વો છે એ પરમાણ્ય દળના ચડતા ક્રમમાં નથી, તત્વો ઉલટાઈ ગયા છે. થોડું વધુ પરમાણ્ય દળ ધરાવતું તત્વ પહેલા, જ્યારે થોડું ઓછું પરમાણ્ય દળ ધરાવતું તત્વ પછી મૂકવામાં આવ્યું. આવું કેમ થયું? તો અહીંયા ક્રમ ઉલટો કરવામાં આવ્યો, જેથી કરી સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એકસાથે ગોઠવી શકાય બરોબર. તો ખાતરી જોવાનું કે મેન્ડેલિયના આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી દરમિયાન કેટલાક તત્વોના સ્થાન અંગે શું જોવા મળી, વિસંગતતા જુદા પણ જોવા મળ્યું. ખરેખર તેને પરમાણ્યના ચડતા ક્રમમાં ગોઠવ્યા હતા, તો કેટલીક જગ્યાએ આ ક્રમ છે એને ઉલટાવો પડ્યો, ક્રમ છે બદલવો પડ્યો. તો આપણે સૌ પ્રથમ લખશું કે મેન્ડેલિયના આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી દરમિયાન કેટલાક તત્વોના સ્થાન અંગે શું જોવા મળી, વિસંગતતા જોવા મળી. ચાલો જોઈએ મેન્ડેલિયના આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી દરમિયાન તત્વોના સ્થાન અંગે વિસંગતતા જોવા મળી. જેમાં થોડું વધુ પરમાણ્ય દળ વધુ પરમાણ્વીય દળ ધરાવતા તત્વોને થોડું વધુ પરમાણ્વીય દળ ધરાવતા તત્વોને થોડા ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વો પેર થોડા ઓછા પરમાણ્વીય દળ ધરાવતા
तत्व पहला मुकु पड़ियो बराबर छे। અહીંયા સ્થાન અંગે વિસંગતતા સુકામ જોવા મળી તો અહીંયા જેમાં થોડું વધુ પરમાણ્વીય દળ ધરાવતા તત્વોને થોડા ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વ પહેલા મૂકવું પડ્યું તો ખરેખર તેને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા તો અહીંયા ક્રમ છે એને ઉલટો કરવો પડ્યો હતો। અહીં ક્રમમાં શું કરવામાં આવ્યું તો ક્રમ છે એ બદલવો પડ્યો હતો જેથી કરી અને સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક સાથે ગોઠવી શકાય। અહીં ક્રમ ઉલટાવવામાં આવ્યો આવેલો કે જેથી સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એક સાથે ગોઠવી શકાય। જેથી સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એક સાથે ગોઠવી શકાય ક્લિયર। આ ક્રમ ઉલટાવવામાં આવેલો બરોબર છે જેથી કરીને સમાન ગુણધર્મો ધરાવતા તત્વો છે આ તત્વોને એક સાથે ગોઠવી શકાય। દાખલા તરીકે આપણે જોઈએ ક્રમ ક્યાં ઉલટાયેલો છે મેન્ડેલિયનના આવર્ત કોષ્ટકમાં તો દાખલા તરીકે જોઈએ તો કોબાલ્ટ CO જેનું પરમાણ્વીય દળ જોઈએ અઠાવન પોઈન્ટ નવ યુનિફાઈડ માસ એટોમિક માસ યુનિટ એટલે કોબાલ્ટ ને નિકલ કે જેની સંજ્ઞા Ni નું પરમાણ્વીય દળ જોઈએ પરમાણ્વીય દળ છે એનું 58.7 એટોમિક માસ યુનિટ એટલે યુનિફાઈડ માસ એટલે કોબાલ્ટને નિકલ પહેલા મૂકવામાં આવેલું બરોબર છે। અહીંયા તો શું થયું ક્રમ બદલાઈ ગયો કોબાલ્ટને નિકલ પહેલા મૂકવું પડ્યું તો અહીંયા આપણે જોઈએ છીએ તો ક્રમ ઉપર જે લખ્યું છે એ મુજબ ક્રમ બદલાય છે તો કોબાલ્ટ છે એનું પરમાણ્વીય દળ 58.9 છે જ્યારે નિકલનું પરમાણ્વીય દળ 58.7 તો નિકલનું પરમાણ્વીય દળ ઓછું છે તો ખરેખર નિકલ કોબાલ્ટ પહેલા આવવું જોઈએ પરંતુ આપણે આવર્ત કોષ્ટકમાં જોઈએ તો કોબાલ્ટ છે એ નિકલ પહેલા એને ગોઠવવામાં આવેલો છે બરોબર છે મૂકવામાં આવેલું જે તો મૂકવું પડ્યું જેથી સમાન ગુણધર્મો ધરાવતા તત્વો છે એને એક સાથે ગોઠવી શકાય। આવી નામે બીજી જોડ જોઈએ તો કેલ્વિયમ અને આયોડીનમાં પણ આવું જોવા મળ્યું આવું નામે એક બીજો ક્રમ ઉલટાવેલો છે આવર્ત કોષ્ટકમાં તો એ બીજો ક્રમ કયો છે તો બીજો એ ક્રમ છે ટેલ્યુરિયમ અને આયોડીન પણ કઈ આવું જોવા મળે છે આવું જોવા મળે છે ક્લિયર। તો અહીંયા આપણે જોયું તો ક્રમ ઉલટો ગયો જેથી કરીને સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એક સાથે ગોઠવી શકાય। આ ઉપરાંત મેન્ડેલિયે જ્યારે તત્વોનું વર્ગીકરણ કર્યું ત્યારે આવર્ત કોષ્ટકમાં કેટલા સ્થાન ખાલી રાખવા પડ્યા આવર્ત કોષ્ટક આપણે જોઈએ એમાં કેટલાક સ્થાન એને ખાલી રાખવા પડ્યા કારણ કે એ સમયે કેટલાક તત્વો શોધાયા નહોતા બરોબર છે તો આપણે અહીંયા લખીએ મેન્ડેલિયે તત્વોના વર્ગીકરણની શરૂઆત કરી અથવા તત્વોના ગોઠવણીની શરૂઆત કરી
वर्गीकरण शुरुआत करी त्यारे आवर्त कोष्टक में केतला स्थान खाली राख्या था खाली राखवा पड़िया था केतला स्थान खाली राखिया था कारण के केतला तत्वों ये समय शोधाया नोता बराबर छे। तो मेंडेलीये तत्वना वर्गीकरण की शुरुआत करी त्यारे आवर्त कोष्टक में केतला स्थान खाली राख्या था कारण के केतला तत्वों ते समय शोधाया नोता अने मेंडेलीये बराबर छे आ खाली स्थान ने मर्यादाना रूप में जोवाने बदले बराबर छे तेमणे निडरतापूर्वक बराबर छे केतला तत्वोना अस्तित्वनी आगाही करी के छे તે સમયે જાણીતા નહોતા। આપણે લખીએ કે મેન્ડેલીફે ખાલી સ્થાનને આવર્ત કોષ્ટકમાં જે ખાલી સ્થાન છે એ ખરેખર મર્યાદા છે પણ મેન્ડેલીફે ખાલી સ્થાનને મર્યાદાના રૂપમાં જોવાને બદલે बराबर छे एने शुं कर्युं तो मर्यादाना रूपमां जोवाने बदले निडरतापूर्वक कोई एवा तत्वना अस्तित्वनी आगाही करी के जे ते समये शोधाया नहोता। मेंडेलीफे आ खाली स्थानने मर्यादाना रूपमां जोवाने बदले निडरतापूर्वक निडरतापूर्वक કોઈ એવા તત્વોના અસ્તિત્વની આગાહી કરી આગાહી કરી કે જે તે સમયે શોધાયા નહોતા। बराबर छे तेने एवा तत्वोनी आगाही करी के जे तत्वो ते समये शोधाया न हता नहोता अथवा तो न हता। बराबर छे एटले मेंडेलीफे जे कई खाली स्थान राख्युं हतुं ए खाली स्थाने बराबर भविष्यमां कोई नवा तत्वो शोधाशे बराबर छे એવી એને શું કરી હતી આગાહી કરી અને મેન્ડેલીફે આ તત્વોનું નામકરણ પણ કર્યું તો મેન્ડેલીફે આ તત્વોનું નામકરણ તે જ સમૂહમાં તેનાથી પહેલા ઉપર આવેલા જે તત્વો છે એના નામમાં સંસ્કૃત શબ્દ એટલે કે એકા એટલે એક પૂર્વક લગાવીને કર્યું હતું। તો મેન્ડેલીફે આ તત્વોનું નામકરણ કેને આધારે કર્યું તો મેન્ડેલીફે આ તત્વોનું નામકરણ તે જ સમૂહમાં તેનાથી પહેલા આવેલા તત્વોના તત્વોના નામમાં તેનાથી પહેલા આવેલા તત્વોના નામમાં સંસ્કૃત શબ્દ કયો સંસ્કૃત શબ્દ તો એકા
કે જેને એક કહેવાય, એકાગ, એક પૂર્વ લગાવીને કર્યું હતું. ક્લિયર? તો ખાસ જોજો કે મેન્ડેલિતે ખાલિસ્તાનને મર્યાદાના રૂપમાં જોવાને બદલે નિડરતાપૂર્વક કોઈક એવા તત્વના અસ્તિત્વની આગાહી કરી કે જે તે સમયે શોધાયા ન હતા, અને મેન્ડેલિતે આ તત્વોનું નામકરણ પણ કર્યું હતું. કેને આધારે? તો તે જ સમૂહમાં તેનાથી પહેલા ઉપર આવેલા તત્વોના નામમાં સંસ્કૃત શબ્દ એટલે કે એકા, એટલે કે એક, એકાનો મતલબ શું થાય? એક, એકાપૂર્વક લગાવીને કહ્યું હતું. બરોબર છે? તો આપણે જોઈએ કે મેન્ડેલિતે ખાલિસ્તાનની જગ્યાએ ભવિષ્યમાં શોધાયેલા તત્વોની પહેલેથી યાદ રહેતી અને નામકરણ પણ કઈ રીતે? તો નામકરણ કેને આધારે? તો જે કાંઈ આવત કોષ્ટકમાં ખાલિસ્તાન હતું, એ ખાલિસ્તાનની ઉપર ઈ સમૂહમાં જે કાંઈ ઉપર તત્વો હતા એ તત્વોના નામમાં આગળ એકા શબ્દ પૂર્વક લગાવીને તેનું નામકરણ કર્યું. તો મેન્ડેલિત દ્વારા સૂચવવામાં આવેલું નામ આપણે જોઈએ. અને બીજું જોઈએ, વર્ગીકરણ કર્યા બાદ અથવા વર્ગીકરણ બાદ શોધાયેલ તત્વો. તો મેન્ડેલિત દ્વારા સૂચવવામાં આવેલું નામ શું હતું? જે ખાલિસ્તાન હતું, એ ખાલિસ્તાન જમી જગ્યાએ આગાહી ગઈ અને એ ખાલિસ્તાન જગ્યાએ કેવું તત્વ શોધાશે એનું નામકરણ પણ કર્યું. તો નામકરણ છે એ સમૂહમાં તેનાથી ઉપર આવેલું જે તત્વ હતું એની આગળ પૂર્વક એકા લગાડીને નામકરણ કર્યું. તો એકા બોરો, એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન આપ્યું. તો મેન્ડેલિત દ્વારા સૂચવવામાં આવેલ નામ એકા બોરો, એકા એલ્યુમિનિયમ ને એકા સિલિકોન. આ ત્રણ નામ આપેલા, એકા બોરો, એકા એલ્યુમિનિયમ, એકા સિલિકોન. તો એની જગ્યાએ બરોબર વર્ગીકરણ કર્યું એના બાદ શોધાયેલ હતું. તો મેન્ડેલિતે જયારે વર્ગીકરણ કરી નાખ્યું, વર્ગીકરણ પછી બરોબર ખાલિસ્તાનની જગ્યાએ તો તત્વો શોધવાના, અને કયા તત્વો હતા? તો આપણે જોઈએ તો એકા બોરોની જગ્યાએ સ્કેન્ડિયમ તત્વ હતું. શોધાણ સ્કેન્ડિયમ, પછી એકા એલ્યુમિનિયમની જગ્યાએ ગેલિયમ શોધાણ. અને એકા સિલિકોન ના સ્થાને જર્મેનિયમ શોધવા. આવા તત્વો શોધવાના હતા. તો ખાસ જોજો, મેન્ડેલિત દ્વારા સૂચવવામાં આવેલું નામ ખાલિસ્તાનની જગ્યાએ અને વર્ગીકરણ પછી શોધાયેલ તત્વો. તો એકા બોરોનની સ્થાને ડિયમ શોધાણ, એકા એલ્યુમિનિયમની સ્થાને ગેલિયમ શોધાણ, અને એકા સિલિકોનના સ્થાને જર્મેનિયમ શોધાણ. આવા તત્વો શોધાણ. તો આપણેમાં કોઈ એક જોડ છે એના ગુણધર્મોની ચકાસણી કરીએ. બરોબર છે? તો મેન્ડેલિત દ્વારા આગાહી કરેલ એકા એલ્યુમિનિયમ કે જેના સ્થાને ગેલિયમ શોધાણ છે તેના ગુણધર્મોની આપણે ચકાસણી કરીએ. બરોબર છે? ના, ગુણધર્મોની ચકાસણી કરવા માટે સૌ પ્રથમ આપણે જોઈએ બરોબર છે ગુણધર્મ. ત્યાર પછી આપણે જોશું એકા એલ્યુમિનિયમ, એકા એલ્યુમિનિયમના ગુણધર્મ અને એની જગ્યાએ શોધાયેલું તો ગેલિયમ.
क्लियर गुणधर्म जो बात करी तो सौथी पहला जो है परमांगीय दर क्लियर बने ना परमांगीय दर पछी एना ऑक्साइड ना सूत्र जोशु एक हेलियम ना ऑक्साइड नु एक गैलियम ना ऑक्साइड नु ऑक्साइड नु सूत्र अने क्लोराइड नु सूत्र तो चलो आपणे जोईए एका एल्युमिनियम के जेनु परमाणु दर केटलो हतो तो एनु परमाणु दर 59 जेटलो हतो કેટલું હતું 59 અને એની સ્થાને શોધાયેલું તત્વ ગેલિયમ કે જેનું પરમાણુ દળ 69.7 જેટલું હતું કેટલું 69.7 એટલે એની આસપાસનું જેનું પરમાણુ દળ મળ્યું પછી આપણે જોઈએ ઓક્સાઇડનું સૂત્ર એકા એલ્યુમિનિયમના ઓક્સાઇડનું સૂત્ર કેવું હતું તો એકા એલ્યુમિનિયમના ઓક્સાઇડનું સૂત્ર E2O3 હતું E2O3 આ ઓક્સાઇડ આ એકા એલ્યુમિનિયમ જ્યારે ગેલિયમ ના ઓક્સાઇડ નું સૂત્ર જોઈએ તો Ge2O3 તો જોઈએ છીએ એકા એલ્યુમિનિયમ E છે એની જગ્યાએ ગેલિયમ લખી નાખો Ge2O3 એટલે બંનેના ગુણધર્મો જોવા મળ્યા સમાન જોવા મળ્યા આ ઉપરાંત એના ક્લોરાઇડ ના સૂત્ર ની વાત કરીએ તો એકા એલ્યુમિનિયમ ના ક્લોરાઇડ નું સૂત્ર શું હતું તો Ca3 બરોબર છે તો એની જગ્યાએ ગેલિયમ શોધવાનું તો એકા એલ્યુમિનિયમ છે એની જગ્યાએ ગેલિયમ ની સંજ્ઞા મૂકી દો તો GaCl3 એટલે એના સૂત્રો પણ કેવા જોવા મળે છે સમાન જોવા મળે છે એટલે કહેવાનો મતલબ કે મેન્ડેલિક દ્વારા જે તત્વની આગાહી કરી હતી એ તત્વના ગુણધર્મો છે પછીથી શોધાયેલા તત્વના ગુણધર્મો જેવા જ હતા એટલે મેન્ડેલિકે એકા એલ્યુમિનિયમ તો આગાહી કરી દીધી બરોબર છે એની જગ્યાએ ગેલિયમ શોધાણ તો ગેલિયમના ગુણધર્મો છે એ બરોબર એકા એલ્યુમિનિયમના ગુણધર્મોને શું થાય છે મળતા આવે છે બરોબર છે તો મેન્ડેલિકનું જે આવર્ત કોષ્ટક છે એની ઉપલબ્ધિઓ છે ઘણી છે જેથી આ મેન્ડેલિકના આવર્ત કોષ્ટકને ધ્યાનમાં લઈ અને આધુનિક આવર્ત કોષ્ટક છે એ બનાવવામાં આવ્યું છે બરોબર આધુનિક આવર્ત કોષ્ટક માટે મેન્ડેલિકનું આવર્ત કોષ્ટક છે ખૂબ જ ઉપયોગી છે થેન્ક યુ